સિક્કિમમાં આવેલા લોનક સરોવર ઉપર વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં ભયંકર પૂર આવ્યું, જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે. આ પૂરને કારણે સિક્કિમમાં ભારે તબાહી મચી છે. રાષ્ટ્રીય આપદા પ્રબંધન ઓથોરિટી એટલે કે NDMA જણાવ્યું છે કે સિક્કિમમાં પડેલા ભારે વરસાદ અને ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ જેવી સ્થિતિને કારણે આ વિનાશ થયો છે. એક નિવેદનમાં NDMA દ્વારા કહેવાયું છે કે હિમાલય રેન્જમાં ઘણા સરોવર છે. રિમોટ સેન્સિંગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ પ્રકારના 7,500 સરોવરો છે, જેમાંથી 10% માત્ર સિક્કિમમાં જ છે. ગ્લેશિયર લેક એવું સરોવર હોય છે જે ગ્લેશિયરને કારણે બનતું હોય છે. સિક્કિમમાં આ પ્રકારના 25 જેટલા સરોવર છે જે ખતરનાક છે. લાપતા થયેલા સેનાના જવાનોને શોધવાની કામગીરી યથાવત છે. આ પૂરને કારણે અત્યાર સુધી 10 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે કે 82 લોકો લાપતા છે, 26 લોકો ઘાયલ છે. સતત વરસાદને કારણે રાહત બચાવ કાર્યમાં પણ અવરોધ પેદા થઈ રહ્યો છે. પૂર અને કીચડને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. પ્રશાસને જાણકારી આપી છે તે પ્રમાણે અહીં 3,000 પર્યટકો પણ ફસાયેલા છે. ઘણા લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવી રહ્યા છે. તિસ્તા નદીમાં આવેલા પૂરે ઉત્તર પશ્ચિમ બંગાળમાં પણ તબાહી મચાવી છે. નદી કિનારે વસેલા ગામો તબાહ થઈ ગયા છે. દાર્જિલિંગમાં પણ ભારે વરસાદને કારણે પૂરના પાણી ભરાઈ ગયા છે. આમ પૂરના પાણીએ અહીંના જનજીવનને પણ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.